સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર આઈટીઓ કચેરી પાસે આવેલ ચસિયા નગરની હાલત કફોડી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પરબડા ગ્રામ પંચાયતના રહીશો ચોમાસાના આગમન થતાં જ કાદવ કીચડથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને સ્થાનિક રહીશોને અવર જવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. તો બીજી તરફ સ્કૂલમાં આવતા જતા બાળકો પણ કાદવ કીચડને લઈને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તો વધુ વરસાદ પડે તો વરસાદી પાણી ભરાતા રહીશોને વાહનો અંદર લઈ જવા મુશ્કેલીઓ ઊભી થાય છે. ત્યારે હાલ તો કાદવ કીચડને લઈને રહીશો પરેશાન થાય છે, તો બીજી તરફ 108 પણ લાવી મુશ્કેલ પડે છે. તો દિવસ દરમિયાન અહીંથી 1500થી વધારે લોકો અવર જવર કરે છે. તો પરબડા ગ્રામ પંચાયતના માં રજૂઆતો કરવા છતાં તંત્ર ધ્યાન લેવામાં આવતું નથી, ત્યારે સ્થાનિક રહીશોની હાલ તો તાત્કાલિક રોડ બનાવવાની માંગ ઉઠવા પામી છે. ત્યારે પરબડા ગ્રામ પંચાયત દ્વારા સુચા સત્યનગરના રહીશોની માંગ પૂર્ણ કરશે કે કેમ એ તો હવે જોવું જ રહ્યું. સૈયદ સોએબ સાથે સંજય રાવલ, ZS TV, હિંમતનગર. તંત્ર દ્વારા શું કામ કરવામાં આવે છે? કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી. અમે પંચાયતને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે. આ રોડ છે, અહીંયા એટલા ખરાબ રસ્તાઓ છે કે અહીંયા 108 પણ આવી શકે એવી પોઝિશન નથી. કોઈ સિરિયસ હોય ને તો સ્ટ્રેચર પર 2 વ્હીલ ના જઈ શકે, 4 વ્હીલ ના જઈ શકે. અહીંથી 500 ઘરનો નિકાલ છે. રોજ 1500 પબ્લિક ઓછામાં ઓછી આવે છે, જાય છે, અને ઘણા લોકો પડી જાય છે અહીંયા સ્લીપ ખાઈને. એટલા બધા ખાડા પડી ગયા છે કે 4 વ્હીલ જાય છે તો નીચે ચેસી સડી જાય છે. પરંતુ તંત્રને જરા બી આ એરિયાની પડવા નથી. નો ડાઉટ ગ્રાન્ટ આવે છે, પૈસા આવે છે, પણ જે જે સભ્ય હોય છે એમના એમના એરિયામાં લઈ જાય છે. દાખલા તરીકે પરબડા છે, એક મકાન બને છે ને તો પરબડા એમને એક મકાન માટે સ્પેશિયલ ટુકડો બનાવી આપે છે. પણ અહીંયાથી આખી પાછળની ચિસ્ત્યા નગરથી લઈને મધની સોસાયટી 108 બધી પબ્લિકનો અહીંથી નિકાલ છે, પણ આ લોકો ધ્યાન આપતા નથી. વારંવાર રજૂઆત કરી છે, તંત્રને સજાગ રહેવું જોઈએ ને અને આ રસ્તાનો નિકાલ કરવો જોઈએ. અહીંયા બોરની પણ સુવિધા નથી, એટલે ખાસ અહીંયા બોરની અને રોડની ખૂબ જ જરૂરત છે.